હેલો દોસ્તો, ટેકનિકલ ગુજ્જુ માસ્ટર ચેનલની અંદર આપ સૌનું હું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 7ની અંદર એસિડ બેઝ અને ક્ષારના ચેપ્ટરની અંદર જે હળદર પત્ર બનાવવાનો જે પ્રયોગ છે અને એનાથી એસિડ અને બેઝની પરીક્ષણ કઈ રીતના થાય છે એનો આપણો પ્રયોગ અહીંયા દર્શાવીએ છીએ, બરાબર. એના માટે મેં અહીંયા વસ્તુ જે લીધેલ છે એમાં છે એક હળદર પત્ર જે મેં હળદરમાંથી બનાવેલું છે. આ અહીંયા એક સાબુનું દ્રાવણ લીધેલું છે, આ લીંબુનો રસ છે અને અહીંયા મેં થોડા ઇયરબડ્સ લીધેલા છે, બરાબર. તો સૌ પ્રથમ આપણે આ હળદર પત્રમાં હું અહીંયા એસિડ જે છે એસિડ તરીકે લીંબુના રસમાં આ ઇયરબડને હું ડુબાડું છું અને એક સાઈડ એક ખૂણા ઉપર ગમે ત્યાં કોઈક સાઈડ મેં અહીંયા અહીંયા લગાવ્યું તો અહીંયા મને રંગમાં પરિવર્તન દેખાય છે, બરાબર. એ રંગમાં જે પરિવર્તન થશે એ અહીંયા કેસરી કલરના જે એ હળદર પત્ર જેવું હતું એની જગ્યાએ આછો પીળો કલર થયો. એટલે આપણને ખબર પડી જાય કે એસિડનું જ્યારે એસિડને આપણે હળદર પત્ર ઉપર લગાવીએ છીએ ત્યારે એ પીળા રંગનો થઈ જાય છે, બરાબર. હવે આપણે બેઝની વાત કરીએ તો બેઝનું આપણે લગાવીશું, બેઝના દ્રાવણને, તો બેઝના દ્રાવણને આપણે હળદર પત્ર ઉપર લગાવીએ તો શું થશે? તો કે ભાઈ, જ્યારે બેઝના દ્રાવણને હળદર પત્ર ઉપર લગાવીએ ત્યારે રાતા રંગનું એટલે કે કથ્થઈ રંગનું બની જાય છે, બરાબર. એટલે આપણને આ રીતે હળદર પત્રનો પણ ખ્યાલ આવી ગયો, બરાબર. એટલે એસિડ અને બેઝને અનુક્રમે હળદર પત્ર ઉપર લગાવીએ ત્યારે એસિડને જે લગાવીશું ત્યારે પીળા રંગનું બનશે અને બેઝને જ્યારે લગાવીશું ત્યારે રાતા એટલે કે કથ્થઈ રંગનું એ બની જાય છે, બરાબર. આપણે શું કરશું કે એક જાસૂદ પત્ર લીધું છે, એક ઇયરબડ છે, લીંબુના રસનું દ્રાવણ અને આપણે અહીંયા સાબુનું દ્રાવણ લીધેલું છે, બરાબર. હવે લીંબુનો રસ એ એસિડિક તરીકે છે એટલે સૌ પ્રથમ આપણે ઇયરબડ વડે આપણે લીંબુનો જે રસ છે એ લીંબુના રસના જાસૂદ પત્ર ઉપર મૂકીશું તો એ જાસૂદ પત્ર ઉપર મૂકીએ તો એ આછો ગુલાબી રંગ ધારણ કરે છે, બરાબર. અને હવે ત્યારબાદ આપણે બેઝના દ્રાવણ તરીકે આપણે સાબુનું દ્રાવણ લઈએ, બરાબર. તો સાબુના દ્રાવણનું લઈશું એટલે એને જાસૂદ પત્ર ઉપર મૂકશું તો એ આછો લીલો રંગ ધારણ કરે છે, બરાબર. એટલે આ ઉપરથી આપણે એસિડ અને બેઝની ફરક એ થાય કે જાસૂદ પત્ર ઉપર જ્યારે એસિડનું દ્રાવણ મૂકવામાં આવે ત્યારે એ આછો ગુલાબી રંગ ધારણ કરે છે અને બેઝ જ્યારે મૂકવામાં આવે ત્યારે તે આછો લીલો રંગ ધારણ કરે છે. Mm-hmm.